નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત તેમાં આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તેમાં આપણે સ્વાધ્યાય 1.3 એના દાખલા નંબર 4 અને 5 આપણે આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 6 7 8 અને 9 જોવાના છે. દાખલા નંબર 6 એની રકમ એવી છે કે ઠંડો કરવાની પ્રક્રિયા માટે શું કરવાની ઠંડો કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને કેટલા 40 અંશ સેલ્સિયસ થી શરૂ કરીને આપણે લખશું કે શરૂઆત ઓરડાનું તાપમાન બરાબર 40 અંશ સેલ્સિયસ. પછી શું કીધું છે આપણે જોઈએ, શરૂ કરીને 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું, પ્રતિ કલાકના દરે ઘટાડવું. એટલે શું કરવાનું છે, દર કલાકે એટલે એક કલાકે શું કરવાનું છે, -5 અંશ સેલ્સિયસ ઘટાડવાનું છે. ઘટાડો બરાબર -5 અંશ સેલ્સિયસ. આગળ જોઈએ આપણે, પ્રક્રિયા ચાલુ કર્યાના જ્યારથી પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી, એટલે જ્યારે પ્રક્રિયા ચાલુ કરી ત્યારથી 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે. ચાલો 10 કલાકમાં તાપમાનમાં ઘટાડ બરાબર શું થશે, 10 ગુણ્યા આપણે શું કરવું, -5 કરવા પડશે. કારણ કે એક કલાકે 5 સેલ્સિયસ નું શું થાય છે, ઘટાડો થાય છે. એવી આપણે 10 કલાકમાં ઘટાડો જોઈએ છે તો 10 એ વડે શું કરવું પડશે, ગુણવા પડશે. તો 10 ગુણ્યા શું કર્યું આપણે, -5 સેલ્સિયસ. આપણો જવાબ શું આવી ગયો, -50 અંશ સેલ્સિયસ. હવે છેલ્લે છેવટનું તાપમાન બરાબર જે સામાન્ય તાપમાન ઓરડાનું કેટલું હતું, 40 અંશ સેલ્સિયસ વત્તા -50 અંશ સેલ્સિયસ, એટલે આપણને શું મળી જાય, છેલ્લું તાપમાન બરાબર. જવાબ શું આવશે, વત્તે વચ્ચે પેલા શું થઈ જશે, 40 અંશ સેલ્સિયસ ઓછા 50 અંશ સેલ્સિયસ. તો વત્તે વચ્ચે આ પ્લસ છે, આ માઇનસ છે, વત્તે વચ્ચે ઓછા કરવાની બાદબાકી નિશાની મોટા પદની, મોટો પદ 50 તો એની નિશાની કેવી છે, માઇનસ. બે ની બાદબાકી કરો, 50 માંથી 40 બાદ કરો, કેટલા વધશે, 10 વધશે. તો 10 અંશ સેલ્સિયસ આ આપણો શું થઈ ગયો જવાબ બરાબર. 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે, તો કે -10 અંશ સેલ્સિયસ હશે બરાબર. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 7. વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો છે, કુલ 10 પ્રશ્નો છે. હવે દરેક સાચા જવાબોના 5 ગુણ, એક સાચા જવાબના કેટલા ગુણ કીધા, 5 ગુણ, અને દરેક ખોટા જવાબના -2 ગુણ, ખોટા જવાબના -2 ગુણ છે. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. અને કઈ પ્રશ્નનો જવાબ આપે જ નહીં તો એને શું ગુણ આપે છે, 0 ગુણ આપે છે. એમાં આપણે પેલું કીધું, મોહનના 4 સાચા જવાબ, મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે, તો તેના ગુણ કેટલા હશે. સૌપ્રથમ આપણે લખશું સાચા જવાબના ગુણ. પેલું મોહન માટે આપણે કરીએ છીએ, સાચા જવાબના ગુણ બરાબર કેટલા છે, 5. સાચા જવાબના ગુણ કેટલા છે, 5 છે બરાબર. હવે શું કરશું, કેટલા સાચા જવાબ આપે છે, 4. તેથી 4 સાચા જવાબ જવાબના ગુણ બરાબર 4 ગુણ્યા શું થશે, 5 બરાબર. શું આવ્યો જવાબ, 20 આવ્યો બરાબર. જવાબ શું આવ્યો આપણો, 20 આવ્યો. હવે આ સાચા જવાબના ગુણ, હવે આ જ રીતના ખોટા જવાબના ગુણ, ખોટા જવાબના
મોનો બરાબર માઈનસ 2 મોહન કેટલા પટા જવાબ ના ગુણ આવે છે મોહન 6 પટા જવાબ આપે છે તેથી 6 પટા જવાબ ના ગુણ બરાબર 6 - 2 થશે બરાબર શું આવશે 6 2 12 જવાબ કેવો આવ્યો માઈનસ 12 આવ્યો હવે કુલ કીધા આપણે જો છેલ્લે શું પૂછ્યું છે તો તેના ગુણ કેટલા હશે તેથી મોહનના કુલ ગુણ બરાબર 20 સાચા જવાબ વત્તા માઈનસ 12 ખોટા જવાબ બરાબર 20 એમના વત્તે વચ્ચે ઓછા 12 ચાલો કરો બાદબાકી 20 માંથી 12 કાઢો કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો 12 ને 8 20 તો મોહનના કેટલા જવાબના કેટલા ગુણ મળ્યા છે 8 ગુણ મળ્યા છે ઓકે ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં આવ્યો છે રેસમાંના 5 સાચા જવાબ અને 5 ખોટા જવાબ આપે રેસમાં 5 સાચા અને 5 ખોટા જવાબ આપે છે તો તેના ગુણ કેટલા હશે ચાલો ડબલ આઈ રેસમાં માટે 5 સાચા જવાબ અથવા સાચા જવાબના ગુણ બરાબર 5 તેથી 5 સાચા જવાબના ગુણ બરાબર 5 ગુણ હતા અને 5 સાચા જવાબ આપણે પછી પછી 25 સાચા જવાબના ગુણ મળી ગયા ત્યારબાદ હવે ખોટા જવાબના ખોટા જવાબના ગુણ બરાબર કેટલા છે ખોટા જવાબના ગુણ માઈનસ 2 છે તો રેસમાં કેટલા ખોટા જવાબ આપે છે તો 5 તેથી 5 ખોટા જવાબના ગુણ બરાબર 5 ગુણ્યા માઈનસ 2 કરવા પડશે 5 2 10 જવાબ આવ્યો માઈનસ 10 આ ખોટા જવાબના ગુણ મળ્યા હવે કુલ ગુણ આપણે જોઈએ છે તો તેના રેસમાંના ગુણ કેટલા હશે તેથી રેસમાના કુલ ગુણ બરાબર 25 સાચા જવાબ વત્તા માઈનસ 10 ખોટા જવાબ બરાબર 25 વત્તે ઓછે ઓછા 10 એમના 25 માંથી 10 બાદ કરો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 15 તો રેસમાના કેટલા જવાબના ગુણ આવ્યા 15 ગુણ બરાબર ત્યારબાદ જોઈએ આપણે ચાલો એમાં ત્રીજું આપ્યું છે આપણને હિના 7 જવાબ લખે છે કેટલા જવાબ લખે છે 7 જવાબ લખે છે હિના એમાં કીધું 2 સાચા અને 5 ખોટા 2 સાચા અને 5 ખોટા તો આપણે સાચા જવાબના ગુણ લખશું ત્રીજું 5 2 સાચા જવાબ તેથી 2 સાચા જવાબના ગુણ ગુણ બેનો ગુણાકાર થશે 5 ગુણ્યા 2 બરાબર
10 મળ્યા ચાલો સાચા જવાબના ગુણ આપણને મળી ગયા છે હવે ખોટા જવાબ ખોટા જવાબના ગુણ બરાબર ખોટા જવાબ કેટલા આવે છે ઇના 5 ખોટા જવાબના ગુણ છે -2 તેથી 5 ખોટા જવાબના ગુણ બરાબર 5 ગુણ્યા -2 ચાલો 5 2 10 પરંતુ કેવા 10 આવ્યા -10 આવ્યા તેથી હિનાના ગુણ તેથી હિનાના કુલ ગુણ બરાબર 10 વત્તા ઓછા 10 બરાબર વત્તે ઓછે ઓછા 10 બરાબર શું થઈ ગયા 0 સમજાણો વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 7 હવે આપણે જોશું દાખલા નંબર 8 જોશું 8 એવી રકમ છે દાખલા નંબર 8 ની એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે ચાલો રકમ જે આપી છે આપણે લખી સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા નફો બરાબર રૂપિયા 8 ત્યારબાદ આગળ વધી આપણે અને એક ગુણ રાખોડી સિમેન્ટની વેચતા 5 રૂપિયા ખોટ જાય છે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા ખોટ બરાબર રૂપિયા 5 ખોટ રૂપિયા 5 જાય છે હવે એમાં આપણે એ કીધું છે એ શું કીધું છે તો કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે હવે એક મહિનામાં સફેદ સિમેન્ટની કેટલી છે સફેદ સિમેન્ટની ગુણ સફેદ સિમેન્ટની ગુણ ગુણનું વેચાણ બરાબર 3000 ગુણ બરાબર ને 3000 ગુણ હવે આ જ રીતના રાખોડી ગુણ કેટલી છે રાખોડી સિમેન્ટની ગુણનું વેચાણ બરાબર 5000 ચાલો રાખોડી સિમેન્ટ 5000 વેચે છે એક મહિનામાં અને સફેદ સિમેન્ટ કેટલી વેચે છે 3000 તો આપણે છેલ્લા એમ કીધું સિમેન્ટ વેચી છે તો તે કંપનીને કેટલો નફો કે ખોટ ગઈ હશે નફો કે ખોટ ગઈ છે એ આપણે મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે નફો મેળવવા માટે 3000 ગુણ વેચી છે તો કેટલા રૂપિયા હતો નફો એ 8 રૂપિયા બરાબર એ જ રીતના ખોટ કેટલે છે તો કે 5 રૂપિયા ને કેટલી ગુણ વેચાય છે 5000 તો એ બેનો શું કરવો પડશે આપણે ગુણાકાર શું કરવો પડશે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ચાલો સફેદ સિમેન્ટ ની કિંમત બરાબર રૂપિયા કેટલી છે પેલા 8 ગુણ્યા શું થશે 3000 8 ગુણ્યા શું થશે 3000 કારણ કે 8 રૂપિયા શું છે નફો અને 3000 શું છે સફેદ સિમેન્ટની ગુણ છે બરાબર તો કેટલા રૂપિયા નફો આપણને મળશે 8 તરી 24 અને પાછળ 3 મીંડા તો આટલો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો નફો થઈ ગયો બરાબર શું થઈ ગયો નફો થઈ ગયો હવે આગળ આ જ રીતના રાખોડી સિમેન્ટ છે રાખોડી સિમેન્ટની કિંમત બરાબર રૂપિયા 5 ગુણ્યા કેટલી થશે 5000 બેનો ગુણાકાર કરો ચાલો 25 25
25 અને 3 મીંડા આપણે પાછળ લાગી જશે તો આ શું મળી કે તમને વિદ્યાર્થી મિત્રો આ શું મળી ખોટ મળી આ શું મળ્યો નફો મળ્યો તો હવે જોવો રકમ નફો વધારે છે કે ખોટ વધારે છે શું વધારે છે જો શું વધારે છે ખોટ વધારે છે અહીંયા ખોટ ગ્રેટર ધેન નફો કેટલા રૂપિયા વધારે છે બરાબર કેટલા રૂપિયા વધારે છે તો આપણે બેની શું કરશું બાદબાકી તો કે તેથી 25000 માઈનસ 24000 બરાબર આપણને શું મળશે 1000 1000 રૂપિયા શું છે ખોટ છે બરાબર આપણે છેલ્લે રકમ પૂછ્યું છું કે નફો કે ખોટ થઈ હશે શું થયું છે ખોટ ગઈ છે કેટલા રૂપિયા તો કે 1000 રૂપિયાની ખોટ ગઈ છે સમજી ગયો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે દાખલા નંબર બી જોશું દાખલા નંબર બી ની રકમ એવી છે અહીં આવી છે આપણે નીચે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય હોય જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય હોય તો સફેદ સિમેન્ટની કેટલે ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય હવે જો કઈ આપણે ગુણ વેચી છે રાખોડી સિમેન્ટની ગુણ વેચાણી છે રાખોડી સિમેન્ટ ની ગુણ બરાબર 6400 6400 ગુણ વેચી છે પરંતુ આપણે રકમમાં કીધું રાખોડી ગુણ વેચતા શું થાય છે ખોટ થાય છે શું થાય છે ખોટ કેટલી રૂપિયા કેટલા રૂપિયા 5 રૂપિયા ખોટ જાય છે બરાબર તો હવે શું કીધું સફેદ સિમેન્ટ ની ગુણ વેચતા વેચાય તો કેટલી ગુણ વેચાય તો નફો પણ ન જાય અને ખોટ પણ ન થાય નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય તો હવે આપણે રાખોડી સિમેન્ટ કેટલી ગુણ છે તો કે 6400 ગુણ અને કેટલી ખોટ છે 5 રૂપિયા એનો જે જવાબ આવે તો એટલું શું થાવું જોઈએ આપણને સામે નફો મળવો જોઈએ સામેને આપણે નફો મળશે તો જ આપણને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય બરાબર તો આગળ જોઈએ આપણે તેથી રાખોડી સિમેન્ટની કિંમત બરાબર રૂપિયા 6400 ગુણ્યા 5 ચાલો 6400 ગુણ્યા 5 એ બેનો આપણે ગુણાકાર કરશું 5 ચોક 20 નું સોન વધી એવી 2 6 5 30 30 ને 2 32 પાછળ આપણે આ બે મીંડા લગાડી દીશું તો આટલા રૂપિયા શું થઈ વિદ્યાર્થી મિત્રો ખોટ ગઈ તો હવે સામને આપણને શું થવું જોઈએ નફો એટલો થવો જોઈએ તો આપણને શું થશે ખોટ પણ ન જાય અને નફો પણ ન થવો જોઈએ બરાબર આપણે રકમ એવું કીધું હતું તો આગળ આપણે જોઈએ નફો રૂપિયા કેટલા હતો નફો બરાબર રૂપિયા 8 છે હવે આપણે જે ખોટ મળી એને ભાગ્યા આપણે 8 કરી નાખશું કારણ કે નફો આપણે એના વડે ભાગી નાખશું તો સફેદ સિમેન્ટને આપણે કેટલી ગુણ વેચી તો એનો સામે નફો મળશે તો આપણે 32000 સફેદ સિમેન્ટની ગુણ બરાબર 32000 એને ભાગ્યા 8 ચાલો 8 ચોક શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 32 થશે એટલે 8 ચોક 32 પાછળ 3 મીંડા લાગ્યા વૈધા એ આપણે મૂકી દેવાના એટલે કેટલે ગુણ થશે 4000 ગુણ
તો આપણે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચશું તો આપણને નફો પણ ન જાય અને ખોટ પણ નહીં થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે જોઈ દાખલા નંબર 9. એની રકમ એવી છે, ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી. સાચું વિધાન બનાવો એ તમારે હોમવર્કમાં કરવાનું છે, કારણ કે તમને જે ખાલી જગ્યામાં જવાબ આપશો બરાબર સામે કિંમત આપી છે. એક ઉદાહરણ લઈ લઉં હું, એ -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેલ્લે જવાબ આપ્યો છે આપણને 27. હવે આપણને ખબર જ છે કોઈ પણ ગુણાકારમાં બે સંખ્યા માઇનસમાં હોય તો જવાબ હંમેશા આપણનો પ્લસમાં આવશે. હવે તો અહીંયા માઇનસ છે તો તમને બધાને ખબર પડી જવી જોઈએ આ સંખ્યા અહીંયા કેવી આવી જાય, માઇનસ આવે તો જ આપણનો જવાબ શું આવશે, પ્લસમાં આવશે. તો હવે આ 3 ને હું કેટલા વડે ગુણું તો મને 27 મળશે. 3 ને કેટલા વડે ગુણી તો 27 મળે, તો 3 9 27. હવે જો આ બે નો આપણે ગુણાકાર કરી તો જવાબ શું આવી ગયો આપણો, 27. બરાબર, આ જ રીતના તમારી ખાલી જગ્યા 9 માં પ્રશ્નોની પૂરવાની છે. બરાબર, તો આજે આપણે જોયો દાખલા નંબર 6 7 અને 8. બાકીના આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ધન્યવાદ.